બોટાદમાં નવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો. ગઈકાલ રાતથી બેઠેલા ખેડૂતોના ઘઉંની હરરાજી ન થતા વિવાદ. બોટાદના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે બપોરે ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ગઈકાલ રાતથી અંદાજે 300 જેટલા વાહનોમાં ખેડૂતો ઘઉં લઈને આવ્યા હતા. ત્યારબાદ અમુક ગાડીઓનો માલ વેપારીઓ દ્વારા ખરીદી કરીને ખરીદી બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો, જેમાં વેપારીઓએ પોતાની પાસે માલ સ્ટોર કરવા માટે ગોડાઉન ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. આથી ખેડૂતો ગુસ્સે ભરાયા હતા અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો ખરીદી જ નહોતી કરવી તો પછી યાર્ડ દ્વારા ખેડૂને બોલાવ્યા શું કામ. 400 રૂપિયા સુધીના સારી ક્વોલિટીના ઘઉં 310 રૂપિયામાં ખરીદ કરતા પણ વિવાદ થયો હતો અને તેમાં ખેડૂતોને બહુ મોટી નુકસાની જવાનું પણ સૂચવ્યું હતું. આપનું નામ? મારું નામ હરદેવસિંહ નારસંગભાઈ ડુડિયા, ગામ ખાસ. આજે બોટાદ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આપ અને ખેડૂતો સાથે ઉપસ્થિત છો, શું પ્રશ્ન છે આપનો? આજે અમે કાલ રાતથી આવ્યા ત્યાં ઘઉં એવું લઈને, કાલ રાતના માણસો સુતા, લગભગ 250 થી 300 વાહન છે. માત્ર 75 ટ્રેક્ટરની અરજી કરી છે, બાકી બધા ટ્રેક્ટર ફેડ્યા છે. અને અરજી વેપારી બધા વ્યા ગયા કે અમારે કંઈ જગ્યા નથી, ચોમાસાનું વાતાવરણ છે, નાખવાની કોઈ જગ્યા નથી, માલ નાખવો ક્યાં. અને માર્કેટિંગ યાર્ડવાળા એમ કહે છે કે મેં ગોડાઉન આપ્યું, તે છતાંય માલ લેવા એ કે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ. પણ તે છતાં માર્કેટિંગ યાર્ડવાળાએ ભીંગી કરી, પ્રેશર કરીને અત્યારે પાસે બોલાવ્યા વેપારીને. એમાં બે જ વેપારી, એમાં એક જ વેપારી બોલ્યા 318 રૂપિયામાં અત્યારે મારા ઘઉંની અરજી કરી. અને ઘઉં છે બહુ સારા ઘઉં, 400ની આજુબાજુની રેન્જના, તે છતાં મફતના ભાવમાં અત્યારે અરજી કરી હાલ્યા જાય છે, એમને કોઈ બોલતા નથી. તો કાલ રાતના એ છતાં બધા વાહનવાળાને જવાનું ક્યાં, બધાએ ભાડે વાહન કર્યા, કોઈ ટ્રેક્ટર કર્યા, બરાબર. ખાતરના ભાવ જો અત્યારે એક ટ્રેક્ટર ખાતર, એક ટ્રેક્ટર ઘઉં ભરીને આવ્યા છીએ, 10 ઠેલા ખાતર ન આવે એમ. DAP લેવું હોય ને તો અત્યારે એ ખાતરના ભાવ ન ઠલવાય ને ખાતર લઈને જાય ખેડૂત, તોય કંઈ વધતું નથી કોઈને. એટલે એને માટે અમે કહીએ છીએ કે ખેડૂતને ન્યાય આપો, અત્યારે આ સરકારને કંઈ થોડુંક ધ્યાન દોરો કે આ બધું આવી રીતે હાવ ખાતરના ભાવે માલ વેચાય. ખેડૂત અમારી માંગ એ છે પૂરા ભાવ મળવા પડે. અને આ માલના યાર્ડ માર્કેટિંગ યાર્ડના કહેવાથી ન જ તે અમે અહીંયા માલ લઈને આવ્યા છીએ. અને અત્યારે 150 થી 175 વાહન જેવા પડ્યા છે હરજી વિનાના. કાલ રાતના આમ ખાધા પીધા વિનાના બધા લોકો હેરાન થાય ખેડૂતો, તો કોઈ આના ઉપર ધ્યાન દોરતું નથી. અમે રજૂઆત કરી હતા કે હમણાં આનું સોલ્યુશન આવ્યું છે, હમણાં સોલ્યુશન વેપારી બધા વ્યાઈ ગયા, તો હવે એની માટે આનો જવાબદાર કોણ? અને ખેડૂતને અથવા તમે ખેડૂતને કોઈ પણ ન્યાય મળે એની માટે અમે આની માંગ કરીએ છીએ, બરાબર. બે જ વેપારી, એક જ વેપારી બોલ્યા, કોઈ બોલ્યું જ નહીં, બીજા બધા વ્યાઈ ગયા, મૂકી મૂકી. મેં કીધું અમારી કેપેસિટી પૂરી થશે, અમારી પાસે જગ્યા નથી, અમારી પાસે 100-150 વાનની કેપેસિટી હોય તો અમે કે 500 વાન કેવી રીતે ખરીદીએ. તો બધા ખેડૂતોને જાહેર કર્યું હતું, માયકમાં બોલીને કીધું હતું કે તમે વાહન લઈને આવજો. ખેડૂત બધા, ખેડૂત બધા વાહન લઈને આવ્યા હતા. બધા ખેડૂતની પરિસ્થિતિ આ છે. લાગત ખેડૂત તમે વિડીયો ઉતારી પણ જોઈ શકો છો, આમાં ખોટો ટોટલ વાહન પડ્યા છે અને વેપારી કોઈ અત્યારે હાજર છે નહીં.